For more updates, subscribe to our channel and enjoy watching the videos. नमस्कार दर्शक मित्रों, हूँ छो प्रणव। स्वागत है तमारू उत्तर गुजरात नी लोकप्रिय चैनल बीके न्यूज टुडे मा। आज ना समाचार ना प्रायोजक छे भगवती साड़ी शोरूम्स डीसा। दर्शक मित्रों, समाचार शुरू करता पहला जोईशु आज ना मुख्य समाचार। જુનાડીસા મહાજન પાંજરાપોળમાં આકસ્મિક આગ લાગી, આગમાં લાખો રૂપિયાના ઘાસના પોળા બળીને ખાક। રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ડીસાના ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર ખેડૂતની મુલાકાત લીધી। સરહદી વિસ્તારમાં વારંવાર તૂટતી કેનાલથી કંટાળી ખેડૂતોએ જાતે જ કેનાલોનું સમારકામ શરૂ કર્યું। પવિત્ર શ્રાવણ માસમાં દામા ગામના નર્મદેશ્વર મહાદેવ મંદિર પર જુઓ અમારો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠામાં જુનાડીસા મહાજન પાંજરાપોળમાં મોડી રાત્રે આકસ્મિક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે અને ઘાસના ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના ઘાસના પોળા બળીને ખાક થયા છે। એક તરફ કોરોના વાયરસના કારણે પાંજરાપોળના સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગૌશાળાઓમાં સરકાર દ્વારા સહાય ન આપવામાં આવતા ગૌશાળા સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોરોના વાયરસના કારણે બહારથી આવતું ઘાસ પણ બંધ થઈ જતા હાલ બનાસકાંઠા જિલ્લાની તમામ ગૌશાળાના સંચાલકો ભારે મુશ્કેલી વેઠવી રહ્યા છે। ત્યારે ડીસા પાસે આવેલ જુનાડીસા મહાજન પાંજરાપોળમાં મોડી રાત્રે ઘાસના ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી ગઈ હતી। અચાનક આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। બનાવના પગલે પાંજરાપોળના સંચાલકોએ જાણ કરતા તાત્કાલિક ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે આગ એટલી વિકરાળ હતી કે આગ બુઝાવવામાં ફાયર ફાઈટરની ટીમને 5 કલાક જેટલો સમય લાગ્યો હતો। આ વિકરાળ આગમાં લાખો રૂપિયાના ઘાસના પૂળા બળીને ખાક થઈ ગયા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ વૈશ્વિક મહામારી કોરોનાના કારણે બનાસકાંઠા જિલ્લાની પાંજરાપોળો આર્થિક સંકડામણનો ભોગ બની છે, તેવામાં જુનાડીસા મહાજન પાંજરાપોળમાં લાગેલી આગમાં થયેલા નુકસાનથી પાંજરાપોળ સંચાલકોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે। જુનાડીસા મહાજન પાંજરાપોળમાં ગઈ રાતે એટલે આજે રાતે લગભગ 11:30 વાગ્યાના સુમારે જબરજસ્ત એક ગોડાઉનમાં આગ લાગી અને આગનું લગભગ 25-30 લાખ રૂપિયા જેવું નુકસાન છે આશરે અંદાજે, અને જીવોને કોઈ તકલીફ નથી, જીવો બધા સુખ સાતામાં અને વ્યવસ્થિત છે। માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે, ત્યારે માનવતા ગ્રુપ ભાભર દ્વારા જરૂરિયાતમંદ દિવ્યાંગને ટ્રાય સાયકલ આપવામાં આવી હતી। માનવતા ગ્રુપ ભાભર દ્વારા ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામગીરી કરવામાં આવે છે। શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા, સ્વેટર, બૂટ મોજા તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓ અને ઉનાળામાં પાણીની પરબ પક્ષીઓ માટે પાણીના કુંડા, ચકલીઘર, બૂટ ચંપલ અને કોરોના જેવી મહામારીમાં લોકોને ભોજન, જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટ અને લોકોને કોરોના સામે લડવા માટે લોક જાગૃતિ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે, ત્યારે આ વખતે માનવતા ગ્રુપ ભાભર દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં દિવ્યાંગજન સમાજના અભિન્ન અંગ છે અને જે લોકો દિવ્યાંગ લોકોનો સહારો બને છે તે સાચા અર્થમાં માનવ છે, આ પંક્તિ માનવતા ગ્રુપે સાર્થક કરી છે। ભાભર માનવતા ગ્રુપે ભાભર તાલુકાના ઉંડાઈ ગામના ઠાકોર સુરસંગજી ધરસીજી જેમના જુવાનજોગ દીકરાઓના અકાળે નિધન થતાં માનસિક તણાવમાં આવીને દિવ્યાંગ બની ગયા હતા અને સુરસંગજીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 20 વર્ષથી ઘર બહાર નીકળ્યા ન હતા, ત્યારે આ બાબતની જાણ માનવતા ગ્રુપ ભાભરને થતાં માનવતા ગ્રુપ ભાભરની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત કરીને ટ્રાય સાયકલ આપવામાં આવી હતી, જેના કારણે સુરસંગજી ઠાકોર 20 વર્ષ પછી સાયકલ લઈને ઘર બહાર નીકળ્યા હતા। સુરસંગજી ઠાકોરે માનવતા ગ્રુપનો આભાર માન્યો હતો। આમ માનવતા ગ્રુપ ભાભર દ્વારા અનોખું માનવીય કાર્ય કરવામાં આવ્યું હતું। આ સાયકલ ફેરવાથી મને સારું રહેશે અને એનાથી ખુશી રહેશે, તમને ઘરમાં કેવું લાગતું હતું અંદર
કેટલા વાર તો 20 વરાથી આજ બાર નીકળ્યા 20 વરાથી બેઠો તો સાહેબ ફરી આ સાયકલ આવતા આઠ બાર નીકળ્યો એટલે કોને આજ ગતે આખા ગામમાં આટો મારી આવ્યો એ છોકરા બે દાતા રહ્યા સારના 20 વરાથી કાટલામાં બેઠા પછી એમાં હિયાટી ગયા છે એમાં અમારો કોઈ આધાર જો નથી બે માણસ છે કોઈ આધાર નથી અમારો ભગવાન સારું કર એક દવા ભીજીને એકને દાન જોડતા ખડીકતા વાયો ફરવા કાપે જ નહીં જોશે હવે આટલે કિંમત તો આખા આટલે હમણાં જી અને આટલે થી આટલે જોવું થવાનું છે વિવરણ સાર નાખો ના છોકરો દા તો હા ટીચર ઘણા હિયાટી ગયા છેલ્લો છોકરો છો ને એમાં તોડે હા બે છેલ્લો સંજે છો ને એમાં હા બે મારો કોઈ આધાર કાઢી કશું ને આ બે ત્રણ દર તમે શેમાં પોકાડ્યો ભોબાલો આવ્યા હતા પીડાડે ને વળી તિમર લોટે કાંકા તો અહીં આવ્યા હતા કોણ ને હીરાબાની તો કોઈ એમ પોકાડે કશું આધાર ને ચો મેલી દઉં આવો કામ હા લાગે છે જબર તમારું ભગવાન સારું કરશે ખૂબ સારું કરશે થરાદમાં સૌ પ્રથમવાર પત્રકાર પ્રેસ ક્લબનું આયોજન થતા બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા તેમજ પીપળવનમાં જઈને વૃક્ષારોપણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલે થરાદની પ્રેસ ક્લબના કાર્યાલયની મુલાકાત લઈ પ્રેસ ક્લબના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત તેમજ મંત્રી જયપ્રકાશ જોશીની વહીવટી કુન્હેથી થરાદ નગરના તેમજ તાલુકાના પત્રકાર મિત્રો કે જેઓ થરાદ પ્રેસ ક્લબ સાથે જોડાયેલા છે તેમના સ્વાસ્થ્ય અને જીવનની ચિંતા કરી ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા તમામનો 5 લાખનો વીમો લીધો છે તે તમામ પત્રકાર મિત્રોને શુભેચ્છાઓ પાઠવી તેમજ તેઓની સરાહનીય કામગીરીને બિરદાવી અને સચોટ સમાચાર પ્રસારિત કરવા અપીલ કરી હતી જ્યારે બીજી બાજુ થરાદના હડકાઈ માતાજીના મંદિરના પંટાંગણમાં 108 પીપળાની બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમ થરાદ તાલુકાના રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંથુસિંહ રાજપૂત લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ડૉક્ટર વાલાભાઈ પ્રજાપતિ થરાદ શહેર ભાજપ પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા સાંસદ પરબતભાઈ પટેલે લોકોને ફરજિયાત માસ્ક પહેરવા અને 2 ગજ કી દૂરી રાખવા માટે અપીલ કરી હતી તેમજ 1 વ્યક્તિને 7 વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અને વરસાદ લાવવાના અભિયાન જોડાવા અપીલ કરાઈ હતી વૃક્ષો વાવો અને જીવન બચાવો પર્યાવરણ બચાવવા માટે આપણી પહેલાંથી જે ચાલી આવતી પરંપરા વર્ષો જૂની સાધુ સંતો મહંતો જ્યારે વનમાં રહીને જંગલમાં રહીને એમની ક્રિયાઓ બધી કરતા હતા અને ત્યાં ઉપદેશ પણ આપતા હતા ધીરે ધીરે જંગલોનો નાશ થવા માંડ્યો લાકડું ખૂબ કપાવા માંડ્યું પણ ભારત દેશની સરકારે જે તે વખતે નક્કી કર્યું ને જેથી કરીને સરકાર પણ જ્યારે વન મહોત્સવ ઉજવે છે જેની જિલ્લા કક્ષા તાલુકા કક્ષા અને ગ્રામ કક્ષાએ આ ઉજવણી કરવામાં આવે છે પણ એક એક વ્યક્તિના મનમાં જે ભાવ સેવાભાવી સંસ્થાઓ અને એના ભાગરૂપે આજે થરાદ નગરમાં થરાદ લાયન્સ ક્લબ અને સાથે સાથે દાતાઓનો સહયોગ જેમણે માગ્યો છે એક એક દાતા જેમાં સહયોગી બને સમગ્ર નગરજનોના સાથ અને સહકારથી અત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ ભાઈ શ્રી વાલાભાઈ સમગ્ર ટીમ અને સમગ્ર નગરજનો કે જેમાં નામાંકિત ડૉક્ટરો અમારા પદાધિકારીઓ બધી જ પક્ષાપક્ષીનો ભેદ ભૂલીને પર્યાવરણ બચાવવા માટે થરાદ અહીં નગરપાલિકાનો જે હડકભાઈ માતાની બાજુનો પ્લોટ છે એમાં 108 પીંપળા વાવવાનું આયોજન કર્યું છે અને જેનું નામ પીંપળ વન રાખ્યું છે જ્યારે પીંપળ વન અત્યારે જે શરૂઆત કરી છે અત્યારે તમે મિત્રો બધા જોતા હશો જે બધાને ઉત્સાહ છે કે આ આપણા પોતાના માટે કરવાનું અને આ પીંપળ વન ખૂબ સારી રીતે બને
અને એક આ પીંપળવનની અનેક જગ્યાએ આવા પીંપળવન બનીને માણસની જિંદગી બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે જે વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે ને આપણી, એ લાયન્સ ક્લબ પ્રમુખભાઈ શ્રી વાલાભાઈ બધા અભિનંદન આપું છું. આવો આપણે બધા વૃક્ષો બચાવીને આપણું જીવન બચે એ દિશામાં મિત્રો આગળ વધીએ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન. સાથે સાથે મિત્રો, કોરોનાની મહામારી ચાલે છે ત્યારે એમાં પણ આપણે બધાએ ખૂબ સાવચેત રહેવાનું છે. લોકડાઉન બે પૂરું થયું, અનલોક બે પૂરું થયું, પણ માસ્ક વાળી વાત, કારણ કે હવે તો આ 1 તારીખથી આજથી માસ્ક માટેનો 500 રૂપિયા દંડ ગુજરાત સરકારે પણ જાહેર કર્યો છે. માસ્ક અપનાવીએ એ કે એક જણ, અને થોડું 2 ગજની દૂરીવાળું અંતર જાળવીએ, મોટા મેળાવડા ન કરીએ, આમાં પણ બધા સહભાગી બનીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. ડીસાના પ્રગતિશીલ ખેડૂત કન્વરજી ઠાકોરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા આજે રાજ્યના સાંસદ જુગલજી ઠાકોરે આ ખેડૂતની મુલાકાત કરી હતી અને કન્વરજી હજુ પણ ખેતી ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે સરકારમાંથી સહાય અપાવવાની જાહેરાત કરી હતી. ભારત દેશ એ ખેતી આધારિત દેશ છે. મોટાભાગના લોકો ભારત દેશમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ભારતમાં એવા અનેક ખેડૂતો પણ છે કે જેઓ પોતાની ખેતીથી લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે. આજે પણ અનેક ખેડૂતો સારી ખેતી કરી સારી કમાણી કરી રહ્યા છે. આમ તો ખેડૂતને જગતનો તાત માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સતત મંદીના કારણે ખેડૂતો ધીમે ધીમે ખેતી છોડી રહ્યા છે અને શહેરી ધંધા તરફ જઈ રહ્યા છે, જેના કારણે દેશમાં હાલ ખેતીની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આવા ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે ડીસાના રાણપુર વિસ્તારમાં રહેતા કન્વરજી ઠાકોર. કન્વરજી ઠાકોર નાના પરિવારમાંથી આવે છે અને પોતાની ખેતીના કારણે હાલ ભારતભરમાં જાણીતા થયા છે. શરૂઆતમાં ખેતી ક્ષેત્રે કન્વરજી ઠાકોરે અનેક ઘણું નુકસાન વેઠવ્યું હતું, પરંતુ ભગવાન જે લોકો મહેનત કરે છે તેમને જરૂર ફળ આપે છે તે કહેવતને કન્વરજી ઠાકોરે સાબિત કરી બતાવી છે. અને જે પાક શિયાળામાં ન પાકે તે પાકનું ઉત્પાદન શિયાળામાં મેળવી સારી એવી કમાણી કરી રહ્યા છે. આમ તો ચોળાફળી શિયાળામાં ઉત્પાદન થતું નથી, પરંતુ કન્વરજી ઠાકોરે શિયાળામાં ચોળાફળીનું ઉત્પાદન કરી સમગ્ર ભારતભરમાં નામ રોશન કર્યું છે, જે બાદ ધીમે ધીમે કન્વરજી ઠાકોરે પોતાની સફળ ખેતીની શરૂઆત થતાં અન્ય સારા પાક લેવાનું શરૂ કર્યું છે, જેના કારણે ભારત સરકારે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સિલેક્શન પણ થયું અને તેમની આ સિદ્ધિથી તેમના ખેતરમાં બીજા અન્ય ખેડૂતો પણ તેમની પાસે સલાહ લેવા માટે આવવા લાગ્યા હતા. ત્યારે આજે રાજ્ય સરકાર સાંસદ જુગલજી ઠાકોર પણ ખેડૂત કન્વરજી ઠાકોરની આ સિદ્ધિની મુલાકાત લેવા માટે ડીસા ખાતે કન્વરજી ઠાકોરના ખેતરે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂત કન્વરજી ઠાકોરની મુલાકાત કરી અને તેમને આ સિદ્ધિ કઈ રીતે પ્રાપ્ત કરી તે માટે કન્વરજી અને અન્ય ખેડૂતો સાથે બેઠક યોજી હતી. આ અંગે રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશમાં આજે પણ એવા ખેડૂત છે કે જેઓ પોતાની ખેતી થકી પોતાનું અને દેશનું નામ રોશન કરે છે. ત્યારે કન્વરજી ઠાકોરે શિયાળામાં જે ચોળાફળીનો પાક નથી થતો તેનું ઉત્પાદન મેળવી અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. ત્યારે આજે કન્વરજી જોડે મુલાકાત કરી અન્ય ખેડૂતો પણ કન્વરજીની જેમ ખેતી કરી સારી કમાણી કરે તે માટે જણાવ્યું હતું. અને વધુમાં કન્વરજી ઠાકોર હજુ પણ સારી ખેતી કરી અને દેશનું નામ વધુ આગળ લઈ જાય તે માટે સરકારમાંથી પણ સહાય માટેની માંગણી કરવાનું રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું. આજે ડીસા ખાતે કન્વરજીના ફાર્મ હાઉસ ઉપર અમે લોકો આવ્યા છીએ. એવું કહેવાય કે ખેડૂતે જે અત્યારે હાલની પરિસ્થિતિની અંદર આ કોરોનાની મહામારીની અંદર સમગ્ર દેશ અને દુનિયાની અંદર કોઈ કે કદાચ કોઈને ભોજન પૂરું પાડ્યું હોય અને કોઈક જગ્યાએ સમૃદ્ધ થઈ અને લોકોને પણ સમૃદ્ધિ તરફ લઈ ગયા હોય તે ખેડૂત છે. કન્વરજીની ફાર્મ હાઉસની મુલાકાત લઈ અને એમની એક અલગ ટાઈપની ખેતી કે જે શિયાળાની અંદર ચોળી વાવી અને એમાં સક્સેસ જવું એના માટે અમે અહીંયા મળવા આવ્યા હતા, જોવા આવ્યા એમણે કેવી રીતે શિયાળાની અંદર ચોળી વાવી અને એનું ઉત્પાદન લીધું. મળ્યા પછી અમને જોયું અહીંયા, જ્યારે અમે એમના પરિવારને એમને મળ્યા ત્યારે અમને ખરેખર લાગ્યું કે જે માણસ 18-18 કલાક સુધી ખેતીવાડીની અંદર પરસેવો પાડી અને મહેનત કરતો હોય એ માણસ 100% સક્સેસ જાય છે. અને પોતે પણ આજે ઘણા લોકો એડવર્ટાઇઝના કે પેલા તેલની કે સાબુની એડવર્ટાઇઝમાં આપીને કહેતા હોય છે કે ભાઈ અમે આની અંદર આ સાબુ વાપરવાથી કે આ તેલ વાપરવાથી આનું 100%
પરંતુ ખરેખર એની અંદર જે વપરાતી જે વસ્તુઓ હોય છે એ ખેડૂત પકવતો હોય છે. અને એ આજે કન્વરજીભાઈને મળ્યા પછી મને ખરેખર એવું લાગ્યું કે એમણે જે કંઈ બી ખેતીવાડીની અંદર જે ઉત્પાદન મેળવ્યું અને એની અંદર જે પ્રોડક્શન મેળવ્યા પછી એનો ખરેખર ભાવ એમ કે મળ્યા પછી બી પણ એમણે પોતે એક એવો ખેડૂત હતો કે જેને વધારે ઊંચો ભાવ મળતો હતો તો પણ કે ભાઈ મારા આટલોથી વધારે લેવો નથી. અને આજે મને ખુશી છે કે 500 કરતાં પણ વધારે ખેડૂતો શિયાળાની ખેતીની અંદર ચોળી વાવવા માટે તૈયાર છે. બીજા પણ એ લોકો એ પોતે પ્રયોગો કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અહીંયા જે અહીંયા આજુબાજુના ખેડૂતો પણ આ જોવા માટે ખેતીવાડી જોવાયા છે એમને પણ અભિનંદન પાઠવું છું. જય હિન્દ, વંદે માતરમ. આવનારા સમયની અંદર અહીંયા જે પ્રમાણે મેં ખેતીવાડીની એમની મુલાકાત લીધી છે, એમના 100% એમના જે વિચારો છે, જે એમની ખેતીવાડી જોઈ છે, એ 100% રાજ્ય સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીશું. અને આવા ખેડૂતો જેટલી વધારેમાં વધારે ખેતીવાડી કરે એના માટે કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં રજૂ કરીને એમને ખૂબ મોટી સહાય મળે એવા પ્રયત્નો કરીશું. દર્શક મિત્રો, ખબરોનો સિલસિલો હજી યથાવત છે, તે પહેલા લઈએ એક નાનકડો વિરામ. ભગવતી સાડી શોરૂમ્સ ડીસા, ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ્સ ભગવતી. ભગવતી ભગવતી દોઢ દાયકાની સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનો કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. મેગા સેલ ડ્રાઈવ. તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ, ટોપ ક્લાસ હોઝિયારી, રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ, ડ્રેસ મટીરિયલ્સ, બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ સર્ટિંગ્સ માં પણ, હાઈ રેન્જ વેડિંગ કલેક્શન, બ્યુટી ક્રિએશન્સ માં પણ, બ્રાન્ડેડ કંપનીઓ સાથે ટાઈઅપ કરી ગ્રાહકોને આપવા જઈ રહ્યા છીએ સીધો ફાયદો. સીધો ફાયદો. સીધો ફાયદો. ન્યુ મેનેજમેન્ટ, ન્યુ ડિસિઝન, અમારો વિશાળ ગ્રાહક પરિવાર એ જ છે એનો સાચો હકદાર. ભગવતી સેલ્યુટ કરે છે. ભગવતી સદાય આપની સાથે. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ફોન 0274-220-652. નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધાનું નવું સરનામું, અફોર્ડેબલ ફ્લેટ્સની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ. અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા, બહેનો માટે શોપિંગ સેન્ટર, યુવાનો માટે જીમ, વડીલો માટે યોગા હોલ, મોર્નિંગ વોક માટે ટ્રેક, બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ, પુસ્તકોથી સજ્જ લાઇબ્રેરી, અદ્યતન સિનેમા હોલ. નક્શત્ર 9,61,000 થી શરૂ. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સબસિડી તથા સરળ હપ્તે લોનની સુવિધા સાથે 2 અને 3 રૂમ રસોડાના ફ્લેટ્સની સ્કીમ ઉપલબ્ધ. નક્ષત્ર, જ્યાં તમારું ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો 8140-555-000. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વારંવાર તૂટતી કેનાલોના કારણે અને અધિકારીઓની બેદરકારીથી કંટાળેલા ખેડૂતોએ હવે ગાંધીગીરીનો માર્ગ અપનાવી જાતે જ કેનાલો રિપેરિંગ કરવાનું શરૂ કર્યું છે. કેનાલ તૂટ્યા બાદ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કર્મચારીઓ ના આવતા કંટાળેલા ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે જાતે જ કેનાલ રિપેરિંગ કરવાની ફરજ પડી છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં તૂટતી કેનાલો અને તેનાથી થતું નુકસાન એ અહીંના ખેડૂતો માટે કોઈ નવાઈની વાત નથી. કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ કેનાલ બનાવતી વખતે રાખેલી બેદરકારીના કારણે આજે પણ જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય છે અને બાદમાં કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોએ વાવેલો મહામૂલો પાક પાણીના પ્રવાહમાં તણાઈ જાય છે. કેનાલ બન્યા બાદ અત્યાર સુધી અંદાજે 1500થી વધુ વાર કેનાલમાં ગાબડા પડ્યા છે, જેની સ્થાનિક ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી છે. થરાદ અને વાવના ધારાસભ્ય મુખ્યમંત્રી અને લોકાયુક્તમાં ફરિયાદ કરી તપાસની પણ માંગ કરી છે, પરંતુ આ મામલે કોઈ જ તપાસ ન થતાં આજે પણ આ કેનાલો વારંવાર તૂટી રહી છે, જેમાં લોદરાણી માઇનોર 1 કેનાલમાં ગત મોડી સાંજે ગાબડું પડતા કેનાલનું પાણી બાજુમાં આવેલ 6 એકર જમીનમાં ફરી વળ્યું હતું, જેના કારણે ખેડૂતોએ વાવેલા પાક નષ્ટ થતા અંદાજે 55,000 રૂપિયાનું નુકસાન થયું છે. આ કેનાલ તૂટ્યા બાદ વારંવાર રજૂઆત કરી તેમ છતાં પણ કોઈ અધિકારીઓ ન ફરકતા કંટાળેલા ખેડૂતોએ પોતાના ખેતરમાં વધુ નુકસાન થતું અટકાવવા માટે હવે જાતે જ કેનાલ રિપેરિંગ કરવાનું શરૂ કર્યું છે. અહીંના ખેડૂતોએ આજે વહેલી સવારથી જ કેનાલમાં પડેલા ગાબડાને પાવડો અને કોદાળી લઈને રિપેરિંગ કરવાનું કામ શરૂ કર્યું છે
અને ગાંધીગીરીનો માર્ગ અપનાવી અધિકારીઓના કાને સંભળાય અને તેમની આંખે આ ખેડૂતોની વેદના દેખાય તે માટે આજીજી કરી હતી. કોરોનાની મહામારી વચ્ચે અત્યારે એક બાજુ લોકડાઉન ચાલી રહ્યું છે, એક બાજુ આટલી કોરોનાની પરિસ્થિતિ ખરાબ છે અને અત્યારે તોય પણ આટલા મુઘા ભાવના બીજવારા લાવી અમે ખેતરની અંદર ખેતી કરીએ છીએ, પણ આ કેનાલ વારંવાર ઓવરફ્લો થતા અત્યારે અમારા ખેડૂતોને કેટલું નુકસાન આવ્યું છે. અત્યારે આ કેનાલ તૂટી જતા કેટલીક વખત અરજીઓ કરી પણ કોઈ પણ આગળથી કોઈ સાહેબ રજૂઆત કરી પણ કોણ સાહેબ આગળથી જાણ કરતા આવતા નથી, આની સંભાળ લેતા નથી. હવે અમારે કરવું શું? એક બાજુ આ કેનાલ ઓવરફ્લો થાય, આગળ રજૂઆત કરી પણ કોઈ પણ સાહેબ આની કોઈ પણ સંભાળ લેતું નથી. રીમા બાંચ આ લોધરાણી કેનાલ માઇનોર એક આ કેનાલ વારંવાર તૂટી જવાથી અમે જાતે રિપેરિંગ કરીએ છીએ, 100 અરજીયા મૂકી છે, 5 વર્ષથી કેનાલ આવે છે છતાં કોઈ સંભાળ લેતું નથી અને આ અમે જાતે રિપેરિંગ કરી છે અને અમારે 1 ફૂટ જેવી દિવાલ ચણાવી છે, અંદર 3 કિલોમીટરની અંદર કેનાલ વારંવાર તૂટ્યા કરે છે, કોઈ સંભાળ લેતું નથી, હજી સુધી કોઈ આવ્યું નથી. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા દ્વારા સરહદ પર જવાનો સાથે પહેલી રાખી દેશપ્રેમ કી કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા પહેલી રાખી દેશપ્રેમ કી કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં 18,554 ગામમાંથી બહેનો અને આગેવાનો દ્વારા રાખી અને પત્ર જવાનોને સમર્પિત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ બનાસકાંઠા ટીમ દ્વારા જિલ્લામાં 1100 પ્રોગ્રામ સાથે 1500 રાખડી અને પત્ર એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં ભારતની રક્ષા કરતા જવાનોની રક્ષા માટે બહેનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ તમામ રાખડી અને પત્ર જિલ્લાની સરહદી વિસ્તાર નાડાબેટ ખાતે જવાનોને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ધારાસભ્ય કીર્તિસિંહજી વાઘેલા, ઝોન સંયોજક બિપિનભાઈ ઓઝા, બોર્ડર કમાન્ડર જિલ્લા સંયોજક ગૌરવ પાંધ્યા, વિનોદભાઈ પટેલ, સુઈગામના મામલતદાર સહસંયોજક ઉમેશભાઈ પ્રજાપતિ, કાંકરેજ સંયોજક ભરતસિંહ વાઘેલા, નાડેશ્વરી માતાજીના ટ્રસ્ટી અને સંયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નડાબેટ બીએસએફને વિજય સૂત્ર એટલે કે આગામી રક્ષાબંધન નિમિત્તે ગુજરાતભરમાંથી બહેનો દ્વારા તથા સ્વામી વિવેકાનંદ કેન્દ્રની ટીમોની બહેનો અને યુવાઓ દ્વારા ગામે ગામથી એકઠી થયેલી રાખડીઓ જેને વિજય સૂત્ર નામ આપ્યું છે એવી પ્રથમ રાખી દેશપ્રેમકી એ રાખડીઓ એકત્રિત થયેલી આજે નડાબેટ બોર્ડર ઉપર બીએસએફની ટીમને અને એના કમાન્ડર શ્રી કિરણભાઈ વગેરેને આપવામાં આવી અને એ પણ બીએસએફના મિત્રો ખૂબ અમને પણ અભિનંદન પાઠવ્યા અને બનાસકાંઠાની ટીમ દ્વારા આજે આ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. આ દેશના તમામ નાગરિકો, મિલિટરીના તમામ સૈનિકો સાથે ખૂબ લાગણીઓથી જોડાયેલા છે. એમનો રક્ષાબંધનનો તહેવાર પણ એ પોતે દેશની રક્ષા કાજે છોડીને પરિવાર સાથે આવી શકતા નથી, એટલે ગુજરાતભરની બહેનો દ્વારા બોર્ડર પર રક્ષા કરતા દેશની એવા સૈનિકો માટે આ રાખડીઓ સમર્પણનો કાર્યક્રમ હતો અને એમાં બનાસકાંઠાની ટીમે ખૂબ સારો સહયોગ આપ્યો એ બદલ આભાર. અને આજના કાર્યક્રમની તમામ મિત્રોએ પણ જે રાખડીઓ પાઠવી હતી એમના થકી અમે પહોંચાડી શક્યા છીએ એનો પણ અમને આનંદ છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ વરસાદની ભારે અછત વચ્ચે દિયોદર પંથકનો ખેડૂત પીસાઈ રહ્યો છે, ત્યારે આજે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું ખાબક્યું હતું. એક બાજુ કોરોના અને વરસાદની ભારે અછત વચ્ચે દિયોદર પંથકનો ખેડૂત પીસાઈ રહ્યો છે, ત્યારે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદી ઝાપટું ખાબક્યું હતું. વરસાદના કારણે દિયોદર પોલીસ સ્ટેશન, મુખ્ય બજાર અને નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની બંને સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયા હતા અને પગપાળા ચાલતા લોકો માટે ઠેર ઠેર ખાડા હોવાના કારણે જોખમી પણ થયા છે. દિયોદરમાં આ સામાન્ય ટૂંકા વરસાદી ઝાપટાએ તંત્રની પોલ ખોલી હતી, તેમજ કોતરવાડા પંથકમાં સારો એવો વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી અને જગતનો તાત ખુશ જોવા મળ્યો હતો. જ્યારે બીજી બાજુ દિયોદરના ભેસાણા ગામે વરસાદી વીજળીના કારણે ભેંસનું મોત થયું હતું
દિયોદર તાલુકાના પેસાણા મોટા ગોળિયાના ખેડૂત પટેલ નાનજીભાઈ ભેમાજીની ભેંસનું મોત થયું હતું, જેને લઈને ખેડૂત પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. આમ વરસાદી ઝાપટું જોખમી સાબિત થયું હતું. આજે કોતરવાડા વિસ્તારમાં સારો એવો વરસાદ થયો છે અને આજુબાજુ પંથકમાં ખેડૂતોમાં આનંદની લાગણીઓ છવાઈ ગઈ છે. ઘણા સમય બાદ વરસાદની કાગડોળે રાહ જોતો ખેડૂત આજે ખુશ થયો છે અને પોતાનો બળી જવાના આરે ગયેલા પાક કુદરતના આ કુદરતી આગમનથી, વરસાદના આગમનથી શાયદ બચી જશે અને ખેડૂતોમાં આનંદની લાગણીઓ છે. અને પોતાની જીવાદોરી સમાન ખેતી ઉપર નભતો ખેડૂત વરસાદના આગમનથી ખુશ થયો છે અને હવે કદાચ નવેસરથી વાવણી પણ કરી શકે છે અને પોતાનો જે કાંઈ પિયત આપીને પાક છે એને એ પણ બચી જશે. શ્રાવણ મહિનામાં શિવની ભક્તિનું એક અનેરું મહત્વ છે, જેમાં શિવ ભક્તો આ મહિનામાં ખૂબ જ ભક્તિભાવથી શિવલિંગની પૂજા કરતા હોય છે. ત્યારે બીકેની સ્ટુડિયો દ્વારા વિવિધ પૌરાણિક શિવલિંગના તમને ઘરે બેઠા દર્શન કરાવવામાં આવે છે. ત્યારે આજે અમે તમને દામા ગામ ખાતે આવેલા નર્મદેશ્વર મહાદેવના દર્શન કરાવીશું. ડીસાથી 10 કિલોમીટર દૂર આવેલા દામા ગામ ખાતે નર્મદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર બ્રિટિશ શાસનકાળ પહેલાંનું સ્થપાયેલું છે અને બ્રિટિશ શાસનકાળથી અહીં પૂજા અર્ચના થતી આવી છે. એવું કહેવામાં આવે છે કે આ શિવલિંગ સ્વયંભૂ જમીનમાંથી નીકળેલું હતું. આનો તો ના કોઈ ઇતિહાસ લખેલો છે કે ના તો કોઈએ સ્થાપના કરેલી છે, ત્યારે તેવું કહેવામાં આવે છે. ત્યારથી લઈને અત્યાર સુધી ગામના લોકો દ્વારા અને ગામના વડવાઓ દ્વારા આ શિવલિંગની ખૂબ જ ભક્તિભાવથી પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. અહીં આવતા ભક્તોનું કહેવું છે કે શિવજી પાસે સાચી શ્રદ્ધાથી કંઈ પણ માંગવામાં આવે તો તે કાર્ય શિવજી પૂર્ણ કરે છે. અંદાજે 250 વર્ષ જૂનું આ મંદિર સમગ્ર ગ્રામજનોનું આસ્થાનું કેન્દ્ર છે. તેમજ શ્રાવણ મહિનામાં આ શિવલિંગની 1.25 લાખ બીલીપત્ર ચઢાવીને વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ અમારું દામા ગામ, દામા ગામમાં શિવજી મંદિર આવેલું છે. એ જૂનું, વર્ષો જૂનું પુરાણું મંદિર છે. અમને પણ યાદ નથી ક્યારનું કોણે બનાવેલું, અમારા વડવા હોય તો અમને આ શ્રાવણ મહિનામાં રોજ પૂજા કરવા આવીએ છીએ અને શ્રાવણ મહિનામાં શિવજીની, ગણપતિજી માતાજીની, લક્ષ્મી નંદી કશ્યપ પરિપૂર્ણ પૂજા કરીએ છીએ અને અમને બહુ પૂજા કરવાનો આનંદ આવે છે અને શ્રાવણ મહિનામાં પૂરેપૂરો આનંદ લઈએ છીએ. વર્ષમાં આમ તો રોજ આવીએ છીએ દર્શન કરવા તો, અને ગામના બધા લોકો દર્શન કરવા આવે છે. જેની ઈચ્છા હોય તે પૂજા કરે છે અને લોકો ખૂબ ઈચ્છા રાખે છે ભગવાનની પાસે, અને ભગવાન મનની ઈચ્છા સ્વેચ્છાએથી સારા ભાવથી માગણી કરે તો પરિપૂર્ણ પણ કરે છે. એવી અમે ખૂબ આનંદ સાથે શ્રાવણ મહિનો અહીંયા શ્રાવણ મંદિર, શિવ મંદિરમાં પરિપૂર્ણ કરીએ છીએ. શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિનો મહિનો. આ મહિનાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે. ત્યારે આ લોકડાઉન દરમિયાન કોરોનાની મહામારી વચ્ચે બીકેની સ્ટુડિયો દ્વારા તમને રોજ અલગ અલગ શિવલિંગના દર્શન કરાવવામાં આવે છે. ત્યારે આજે બીકેની સ્ટુડિયોની ટીમ પહોંચી છે ડીસા પાસેના દામા ગામ ખાતે અને આ ગામનું પૌરાણિક શિવલિંગ છે તેના અમે દર્શન કરાવીશું અને અહીંના મહારાજ જે પૂજારી છે તેમના દ્વારા આ શિવલિંગનો કેટલો મહિમા છે, ક્યારે સ્થપાયું હતું અને કેટલું જૂનું છે તેની માહિતી અમે આજે તમારા સુધી પહોંચાડીશું. જી મહારાજ, શું છે શિવલિંગનો મહિમા, કેટલા વર્ષ જૂનું છે અને ક્યારે સ્થાપવામાં આવ્યું? આ મંદિરની સ્થાપના લગભગ એવું માનવામાં આવે છે કે બ્રિટિશના સમયના પહેલામાં થયેલું છે અને એનો કોઈ ઇતિહાસ નથી. પૌરાણિક મંદિર છે અને સ્વયંભૂ હતું આ શિવલિંગ, અને લગભગ અમારી આ 5મી પેઢી છે જે અહીંયા પૂજન કરે છે. અને આ નર્મદેશ્વર મહાદેવનો મહિમા એવો છે કે શ્રાવણ માસના અંદર અમે એમની વિશિષ્ટ 1.25 લાખ બીલી ચડાવીને એમની પૂજા કરીએ છીએ. આ મંદિરમાં જે પણ ભક્તો આવે છે અને પોતાની માનતાઓ માને છે, એમની આ ભોળાનાથ સાચા દિલથી એમની માનતાઓને પૂર્ણ કરે છે. અને બહુ ઐતિહાસિક અને જૂનું મંદિર છે. લગભગ અમારી આ 5મી-6મી પેઢી અહીંયા પૂજનમાં છે, વર્ષોથી અમે પૂજન કરીએ છીએ. અને શ્રાવણ માસ નિમિત્તે તો અહીંયા યજ્ઞ અને અમાવાસનો યજ્ઞ થાય છે, 13મો યજ્ઞ થાય છે અને બીજનો પણ અહીંયા યજ્ઞ થાય છે. બહુ
ભવ્ય અહીંયા પ્રોગ્રામ થાય છે તેરસના દિવસે અને બીજના દિવસે, અને આખું ગામ અહીંયા સાથે મળી અને જમણવારનું આયોજન કરે છે અને ભક્તોની બધી જ મનોકામનાઓ શ્રી નર્મદેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. તો આ હતા દામા ગામ ખાતે આવેલા નર્મદેશ્વર મહાદેવ, જ્યાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં 1.25 લાખ બિલીનું આનો ચઢાવો થાય છે અને એની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. આવા જ બીજા વિશેષ શિવલિંગો સાથે અમે તમને ફરીથી દર્શન કરાવીશું. કવન જયસ્વાલ, બીકેન સ્ટુડે, બનાસકાંઠા. તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યૂઝ ટુડે. બીકે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ.